अमदावाद शहर ना आ रोड ना दृश्य जुओ। पहली नजरे जोता एवुं लागी रह्युं छे के तंत्र खूब मेहनत थी आ रोड बनाव्यो छे अने रोड ना काम मां कोई भ्रष्टाचार थयो नथी। परंतु आ दृश्योनी वास्तविकता कंईक अलग छे। हवे जुओ केवी रीते मात्र प्लास्टिकनी पेनथी ज रोड परनो डांबर उखड़ी रह्यो छे। अमदावाद में नवा बनेला रोड की आ हालत छे। ज्यारे पण कोई वीआईपी अमदावाद शहर की मुलाकात लेवानुं होय त्यारे एएमजी आ प्रकारे डामर पाथरीने रोड बनावी दे छे। प्रधानमंत्री नरेन्द्र मोदी अमदावाद आववाना होवाथी एएमसी द्वारा रोड की कामगीरी करवामां आवी। मानव मंदिर थी थलतेज सुधी बे दिवस पहला ज बनावेला रोड की हालत शुं छे जरा तमे पण जुओ। જ્યારે કોઈ પણ વીઆઈપી વ્યક્તિ આવવાના હોય ત્યારે અમદાવાદના રોડનું તરત સમારકામ થઈ જતું હોય છે, તે જ રીતે અમદાવાદના મેમનગર એટલે માનવ મંદિરથી થલતેજ જતો આ રોડ છે તેનું બે દિવસ પહેલાં જ બનાવવામાં આવ્યો છે। પરંતુ આ રોડ જે બનાવવામાં આવ્યો છે તેમાં વાપરવામાં આવેલા માલ સામાન ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। સામાન્ય એક આ પ્લાસ્ટિકની પેન છે મારી જોડે અને રોડનો આ બે દિવસ બનાવેલો જે રોડ છે તેનો ડામર તમે જુઓ છો કે ઉખડી રહ્યો છે, એટલે આ ગુરુણ રોડ છે તેની ગુણવત્તા કેટલી યોગ્ય છે તેની ઉપર સવાલ થઈ રહ્યા છે। તેની અંદર વાપરવામાં આવેલો જે સામાન છે તે કેટલો ગુણવત્તાવાળો છે તેના પણ સવાલ થઈ રહ્યા છે। આવા રોડના કારણે જ કહી શકાય કે આવી કામગીરીના કારણે જ સામાન્ય વરસાદ અને ટૂંક સમયમાં જ આ રોડની હાલત ખરાબ થઈ જતી હોય છે। જુઓ છો તમે કે કેટલું ઝડપથી આ જે ડામર છે તે ઉખડી રહ્યો છે, એટલે કઈ રીતે આ રોડની કામગીરી કરવામાં આવી છે। માત્ર એક ડામરનું લેયર પાથરી દેવામાં આવ્યું છે કે ખરેખર નવો રોડ બનાવવામાં આવ્યો છે, એવા અનેક સવાલ થઈ રહ્યા છે। સવાલ એ છે કે કોન્ટ્રાક્ટરોની આ પ્રકારની કામગીરીને એએમસી કેમ સાંકળી લે છે? શું હકીકતમાં એએમસીના અધિકારીઓ બેદરકાર કોન્ટ્રાક્ટરોને છાવરી રહ્યા છે? વારંવાર વરસાદમાં ધોવાઈ જતા રોડનું સમારકામ કેમ યોગ્ય રીતે નથી થતું એ સૌથી મોટો સવાલ છે। અમદાવાદ।